वडोदरा करजणना व्यास बेट में 10 થી વધુ લોકો ફસાયાની ઘટના બની। રેસ્ક્યુ માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર નહીં આવી શકે ત્યારે વ્યાસ બેટમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ માટે આર્મીની ટીમ પહોંચી હતી। હેલિકોપ્ટર નહીં પહોંચતા આર્મીની મદદ લેવાઈ। સુરતથી આગળ ઉડાન નથી ભરી શકતું હેલિકોપ્ટર, ત્યારે હવામાનના વિપરીત સંજોગના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી। વરસાદના કારણે ફસાયેલા લોકો માટે હેલિકોપ્ટર બોલાવાયું હતું, ત્યારે આર્મીની ટીમ વ્યાસ બેટમાં રેસ્ક્યુ માટે પહોંચી રહી છે। એમએલએ અક્ષય પટેલ, કલેક્ટર અને એસપી પણ પહોંચ્યા છે અને વિવિધ આશ્રમમાંથી અનેક લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। શિનોર તાલુકાના વ્યાસબેટમાં ફસાયેલા 10 થી 12 લોકોને ઉગારવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સતત પ્રયત્નો જારી છે। એરફોર્સની મદદ લેવામાં આવી હતી, પરંતુ એરફોર્સનું હેલિકોપ્ટર નહીં પહોંચતા ઇન્ડિયન કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી હતી, તે પણ હેલિકોપ્ટર નહીં પહોંચતા હવે આર્મીની મદદ લેવામાં આવી છે અને આર્મીની એક ટુકડી અત્યારે અહીંયા પહોંચી રહી છે। તો કયા પ્રકારની પરિસ્થિતિ છે, કઈ રીતે ઓપરેશન કરવું અને કઈ રીતે આ લોકોને બહાર કાઢવા તેની હવે સ્થાનિક જે અધિકારીઓ છે, અગાઉથી જે મામલતદાર સહિતના અધિકારીઓ અહીંયા સતત પ્રયત્નશીલ હતા કે જે 10 થી 12 લોકો છે તેઓને સલામત રીતે બહાર કાઢી શકાય, પરંતુ હવામાનના વિપરીત સંજોગોને કારણે શક્ય નહોતું બન્યું અને હવે આર્મીની ટીમ અહીંયા પહોંચી ચૂકી છે। આવા ઓપરેશનો માટે જે આર્મીની નિષ્ણાત માનવામાં આવે છે, વડોદરા જે આર્મી કેમ્પ છે ત્યાંથી જે નિષ્ણાતોની જે એક ટીમ છે તે અહીંયા બોલાવવામાં આવેલી છે। હવે કઈ રીતે જે વ્યાસપીઠની અંદર ફસાયેલા લોકો છે તેઓને સલામત રીતે બહાર કાઢી શકાય તેની ચર્ચા કરવામાં આવી રહી છે। જિલ્લા કલેક્ટરને આશા હતી કે આજે મધ્યરાત્રિ સુધીમાં તમામ લોકોને સલામત રીતે ઉગાડી લેવામાં આવશે, પરંતુ હવે જોવાનું એ છે કે જે આર્મીના જે સિનિયર અધિકારીઓની આગેવાની હેઠળની જે ટીમ છે તેઓ કઈ રીતે ઓપરેશન પાર પાડે છે અને આજે મધ્યરાત્રિમાં અંધકારમાં ઓપરેશન શક્ય છે કે કેમ। જો આજે મધ્યરાત્રિ સુધીમાં તેઓને રેસ્ક્યુ શક્ય નહીં બને તો વહેલી સવારે પ્રકાશ સૂર્યોદયની સાથે જ આ ઓપરેશન કરવામાં આવી શકે છે તેવી શક્યતાઓ છે। કેમેરામેન મનીષ ઠાકર સાથે યુનુસ ગાઝી, TV9 શિનો।